હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું બટેકાની વેફર. બટેકાની વેફર ઘરે કેવી રીતે બનાવવાની અને કડક કેમ થાય તે હું તમને બતાવીશ. તેના માટે આપણે એક બટેકું લેશું, મોટું બટેકું લેવાનું. તમારે જેટલી બનાવવી એ પ્રમાણે લેવાની. અડધી ચમચી આમચૂર પાવડર લેશું, સ્વાદ અનુસાર નમક લેશું. તો હવે આપણે જોઈ લેશું કે વેફર કેવી રીતે બનાવવાની. બે નંગ આપણે બટેટા લીધેલા છે આવા મોટી સાઈઝના, ને ધોઈ લીધેલા છે. એની છાલ કાઢવાની જરૂર નથી આપણે. હવે એને આપણે આ ખમણી આવે ને એનાથી આપણે ચિપ્સ પાડી લેશું. તમારા ઘરે કોઈ બી ખમણી હોય એમાં પાડી શકો, પણ પટલી હોવી જોઈએ, પટલી પડવી જોઈએ. તો હવે આપણે એને ખમણી લેશું. આવી રીતના પડી જવી જોઈએ, આવી પટલી. જામ કેટલી પટલી છે, આર પાર દેખાય છે એટલી પટલી છે. પાણી લઈ લેવાનું, પાણીમાં જ ડાયરેક્ટ નાખતી જવાની. આપણે બે બટેકાને ખમણી લેશું. પાણીમાં નાખીને બે ત્રણ પાણી લઈને ધોઈ નાખવાની. હાવ સાફ પાણી ન નીકળે ને ત્યાં લગી એને ધોયા કરવાની. હવે આ પાણી આપણે કાઢી લેશું. બીજું પાણી ના, જો ક્લીન થઈ ગયું ને આપણું પાણી, આવી ક્લીન થઈ જાય ત્યાં સુધી એને ધોવાની. હવે આપણે એક કોરું કપડું લેશું, એમાં વેફરને નાખી દેવાની. આપણે નવી રીતના કરી દેવાની. એક એક આમ કોરી થઈ જાય ને એવી રીતના આપણે કરી દઈશું. આવી રીતના કોરી કરી દેવાની, ને બીજું નેપકિન લઈ ઉપર આવી રીતના, આવી રીતના કરીએ ને એટલે બધું પાણી ચૂસાઈ જાય. હાવ જ કોરી થઈ જવી જોઈએ તો મસ્ત થાય તમારી કડક. જો હાવ જ કોરી થઈ ગઈ છે, જરાય પાણીનો ભાગ રહેવો ન જોઈએ. હવે એને આપણે તરી લેશું. હવે આપણે બધી જ તરી લેશું. આપણું તેલ ગરમ થઈ ગયેલું છે ને આવી કોરી થઈ ગઈ છે આપણી વેફર. હવે આપણે એને તરી લેશું. ગેસ ફાસ્ટ નહીં રાખવાનો, નકર લાલ થઈ જાય ને અંદર કાચી રહી જાય. એને આવી રીતના ફેરવતું રહેવાનું, આવી રીતના સતત એને હલાવતું રહેવાનું આમ આમ. જ્યાં સુધી કડક નહીં થાય ત્યાં સુધી આપણે તરવા દેશું. આવી રીતના વારે વારે આમ હલાવતું રહેવાનું. જો આપણો બ્રાઉન કલર આવવા લાગ્યો છે, જેવી તૈયાર હોય એવો કલર. આપણી તરાઈ ગઈ છે, આવી બ્રાઉન થવા દેવાની. ને જો કડક પણ થઈ છે. આ ચવાણાનો મસાલો મેં ઘરે બનાવેલો છે તે નાખી દેશું. આનો ટેસ્ટ બહુ સારો લાગે છે. એક ચમચી આપણે નાખ્યો છે એને આવી રીતના, જો તમને અવાજ આવે ને, આવી આપણી કડક થશે. તૈયાર છે આપણી બટેટાની વેફર.